नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। हूँ जस्मीन वाछाणी, ओम लखुलिस विद्या संकुल राजूला। विद्यार्थीओ, आजना आ विडियोनी अंदर आपणे प्रकरण 6 એટલે કે ત્રિકોણ પ્રકરણની અંદર આવતા પ્રમેય વિશે ચર્ચા કરીએ। વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાંથી SSC બોર્ડ એક્ઝામમાં 100% એક પ્રમેય 4 ગુણની અંદર પૂછવામાં આવતો હોય છે, તો આપણે આને વારંવાર લખી યાદ કરવા પ્રયત્ન કરીશું અને આપણે રોજે દરેક પ્રમેય 2 વખત લખી અને તેને યાદ રાખીશું। વિદ્યાર્થીઓ, કોઈ પણ પ્રમેયમાં 3 વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે, પક્ષ, સાધ્ય અને સાબિતી। આ 3 વસ્તુ દરેક પ્રમેયની અંદર હંમેશને માટે લખવામાં આવતી હોય છે। પક્ષ એટલે કે જે માહિતી આપેલ હોય તે પક્ષની અંદર લખવું। સાધ્યની અંદર શું લખવાનું હોય, તો જે સાબિત કરવાનું હોય તે સાધ્યની અંદર આપણે લખીશું અને સાબિતીની અંદર સામાન્ય સૂત્રો, કારણો, આકૃતિ તેમજ સાબિતી અહીં દર્શાવવાની રહેશે। વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે પ્રમેય જોતા પહેલા થોડાક અગત્યના રિઝલ્ટ વિશે ચર્ચા કરીએ। થોડાક અગત્યના મુદ્દાઓ છે તે ધ્યાન આપી તેનો અભ્યાસ કરીએ, ત્યારબાદ આપણે પ્રમેયનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થીઓ, ધારો કે કોઈ કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે અને BM છે તે ત્રિકોણ ABCનો વેધ છે, પાયા AC પરનો। તો અહીં કાટકોણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ દર્શાવવું હોય તો આપણે સેના વડે દર્શાવીએ, તો આપણે 9મા ધોરણમાં જે સૂત્ર ભણ્યા છીએ તે જ મુજબ હવે આપણે એક વસ્તુ ધ્યાન રાખીશું કે ત્રિકોણ ABCના ક્ષેત્રફળને માત્ર આપણે ABC વડે દર્શાવીશું। ABC બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આપણું જે સૂત્ર છે તે જ સૂત્ર મુજબ આપેલ ત્રિકોણની અંદર ક્ષેત્રફળ મેળવવું હોય તો ABC બરાબર 1/2 પાયો એટલે કે BC અને વેધ નહીં પરંતુ અહીં કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી 2 બાજુઓનો ગુણાકાર હોય છે, તેથી આપણે કહી શકીએ કે AB ગુણ્યા BC। તેથી કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર બનશે 1/2 BC ગુણ્યા AB। જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ લઘુકોણ ત્રિકોણ આપેલો હોય, અહીં ત્રિકોણ ABC લઘુકોણ ત્રિકોણ છે, AM છે એ BC પાયા પરનો વેધ આપેલો છે, ત્યારે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। ABC બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 ગુણ્યા BC ગુણ્યા AM। BC પાયો છે, AM વેધ છે, તો પાયો ગુણ્યા વેધ 1/2। તો વિદ્યાર્થીઓ, જ્યારે લઘુકોણ ત્રિકોણ આપેલ હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। ત્યારબાદ જો આપણને ગુરુકોણ ત્રિકોણ ABC આપેલો હોય ત્યારે આપણે પાયા BC ને ડોટેડ લાઇન વડે લંબાવીશું અને AM વેધ દોરીશું અને જ્યારે ગુરુકોણ ત્રિકોણની અંદર ક્ષેત્રફળ મેળવવાનું હોય ત્યારે પણ આ જ સૂત્ર આપણે ઉપયોગ કરીશું। ABC બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે કે 1/2 પાયા તરીકે હવે આપણે અહીં MC તરીકે લઈશું, MC છે એ પાયો થઈ જશે અને AM છે એ આપણો વેધ થશે, તેથી સૂત્ર બનશે ABC બરાબર 1/2 AM ગુણ્યા MC। તો વિદ્યાર્થીઓ, આ 3 બાબત આપણે ધ્યાનમાં લઈશું। ત્યારબાદ ખૂબ જ અગત્યનો એવો પ્રમેય 1 વિશે આપણે ચર્ચા કરવા જઈએ। પ્રમેય 1ની અંદર સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। તો આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું છે તેના વિશે ચર્ચા કરીએ। ઘણી વખત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયને આ રીતે પણ પૂછવામાં આવે છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો,
कारण के थेल्स नामना वैज्ञानिके आ प्रमेय शोध्यो छे, तेथी तेने घणी वखत थेल्सनो प्रमेय पण ओळखवामां आवे छे, अथवा तो एनु एक विधान छे ते मुजब पण दर्शावामां घणी वखत आवतो होय छे। अने ते विधान छे, जो त्रिकोणनी कोई एक बाजुने समांतर दोरेली रेखा बाकीनी बे बाजुओने बिन बिंदुमां छेदे तो ते बाजुओ पर कपाता रेखाखंडनुं ते बाजुओना सम्प्रमाणमां विभाजन करे छे। आ एनुं विधान छे, तेने हमणां समजवा प्रयत्न करिए। धारो के अहीं आपणे त्रिकोण ए बी सी आपेलो छे। बी सी बाजुने समांतर होय तेवी एक समांतर बाजु डी ई, जे अन्य बे बाजु त्रिकोण ए बी सीनी त्रण बाजुओ छे ए बी, बी सी अने ए सी, बी सी ने समांतर अने बाकीनी अन्य बे बाजुओ छे तेने डी अने ई बिंदुमां छेदतो एक रेखाखंड डी ई दोरवामां आवेलो छे। तो अहीं ए ज चर्चा करवामां आवी छे कि त्रिकोणनी कोई एक बाजुने समांतर दोरेली रेखा बाकीनी बे बाजुओने बिन बिंदुमां छेदे तो अहीं डी अने ई बिंदुमां छेदे छे। तो विद्यार्थी मित्रों, अहीं बाकीनी बे बाजुमां छेदे तो ते बाजुओ पर कपाता रेखाखंडनो, तो क्या रेखाखंड कपायणा ए बी अने डी बी, अहीं ए ई अने ई सी, एनो समगुणोत्तर समप्रमाणमां विभाजन करे एटले के ए बी ना छेदमां डी बी बराबर ए ई ना छेदमां ई सी, जे तमे आकृतिमां स्पष्टपणे जोई शको छो। तो अहीं पक्ष, पक्ष एटले के जे विधानमां आपेलू छे તે, ઘણી વખત વિદ્યાર્થીઓ આ વિધાન આપેલું ન પણ હોય તો આપણે થેલ્સનો પ્રમેય એટલે આ વિધાન આપણે યાદ રાખીશું। 1 મિનિટ। તો અહીં આપેલ છે તે મુજબ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે। તો અહીં તમે જે આપેલું છે પક્ષ એ આપણે લખ્યું છે, અને શું સાબિત કરવાનું છે તો કે બાજુઓ સમપ્રમાણમાં વિભાજન કરે એટલે કે એડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી, આ વસ્તુ આપણે સાબિત કરવાની છે। તો જે સાબિત કરવાનું છે તેને આપણે સાધ્યમાં લખીશું। સાબિતી જોવા પ્રયત્ન કરીએ। સાબિતીની અંદર સૌ પ્રથમ આપણે જે રચના કરી છે એ ત્રિકોણ દોરીશું, ત્યારબાદ ડી ઈ અને સી ડી, સોરી બી ઈ અને ડી સી ને આપણે ડોટેડ લાઇન વડે જોડીશું, જે તમે આ જોઈ શકો છો। ત્યારબાદ ડી એમ આપણે એ સી પર વેધ દોરીશું, અને ઈ એન આપણે એ બી પર વેધ દોરીશું। તો અહીં આપણે લખેલું છે વેધ દોરવો એટલે કે અહીં 90નો એંગલ બનવો, 90નો ખૂણો બનવો। તો સૌ પ્રથમ આપણે લખીશું બી ઈ અને સી ડી ને જોડો, ડી એમ લંબ, આ લંબની નિશાની છે, લંબ એટલે કે પરપેન્ડિક્યુલર, તો ડી એમ લંબ એ સી દોરો। તો સૌ પ્રથમ ડી એમ લંબ એ સી અને ઈ એન લંબ એ બી દોરો। તો અહીં એ વસ્તુ લખી છે, દોરી છે, એ પ્રમાણે અહીં આ ત્રણ લાઇન લખવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, આ સૂત્ર આપણે જાણીએ છીએ। આ સૂત્ર મુજબ મારે જે જે ત્રિકોણની જરૂરિયાત છે તે ત્રિકોણના ક્ષેત્રફળ અહીં મેં દર્શાવેલા છે। સૌ પ્રથમ ત્રિકોણ એ ડી ઈ, જ્યાં ઉપરનો અર્ધો ત્રિકોણ દેખાય છે તેની વાત કરું, તો એડીઈ ત્રિકોણની અંદર આપણે એડીઈનું ક્ષેત્રફળ મેળવવું હોય તો અહીં આપણી પાસે બે વેધ છે, તો બે સૂત્ર બનશે। જો આપણે ડીએમ વેધ લઈએ તો સૂત્ર બનશે, સોરી ઈએન વેધ લઈએ તો ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ બરાબર 1/2, અહીં પાયા તરીકે એડી છે અને વેધ તરીકે ઈએન છે, તો સૂત્ર બનશે એડીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન।
અને જો ડીએમ વેદ લઈએ તો પાયા તરીકે એઈ થશે, તો એડીઈ નું ક્ષેત્રફળ એડીઈ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ. તો એડીઈ ત્રિકોણની જરૂર હતી. ત્યારબાદ બીડીઈ, બીડીઈ આ જે ત્રિકોણ દેખાઈ રહ્યો છે તેના ક્ષેત્રફળના વિશે ચર્ચા કરીએ. બીડીઈ, બીડીઈ એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે જોઈ શકાય છે કે આ એક ગુરુકોણ ત્રિકોણ છે. તેથી આપણે બીડી બાજુને લંબાવીએ તો અહીં એ સુધી લંબાવવામાં આવેલ છે, એન સુધી લંબાવવામાં આવેલ છે, અને ઈ એન વેદ છે તો પાયા તરીકે એન બી થશે અને વેદ તરીકે ઈ એન થશે. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ અહીં બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો, પાયો એટલે કયો હતો, એન બી અથવા તો ડી બી પણ લઈ શકાય. તો ડી બી ગુણ્યા ઈ એન આ સૂત્ર થશે, તો એ અહીં લખવામાં આવેલ છે. તેવી જ રીતે ત્રિકોણ ડીઈસી એટલે કે ડીઈસી આ જે ત્રિકોણ દેખાઈ રહ્યો છે તેના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીએ. તો ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો, પાયો કયો થયો અહીં ઈસી, અને એના પર વેદ કયો થયો તો કે ડીએમ, કારણ કે આ ગુરુકોણ ત્રિકોણ છે તો આ બાજુને એમ સુધી લંબાવવામાં આવે તો વેદ તરીકે ડીએમ થશે અને પાયા તરીકે ઈસી થશે. તો અહીં સૂત્ર બનશે ડીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. તો મારે આ ચાર ત્રિકોણની જરૂરિયાત હતી, તો આ ચાર ત્રિકોણના ક્ષેત્રફળ મેં મેળવ્યા. વિદ્યાર્થીઓ જ્યારે હવે આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ હવે ધ્યાન આપીશું કે હવે નીચેનો ગુણોત્તર આપણે ધ્યાનમાં લઈએ. અહીં મારે બે ગુણોત્તરની જરૂર છે, તો બે ગુણોત્તર લીધા. એડીઈના છેદમાં બીડીઈ, તો એ કેમ ખબર પડશે, તો એડીઈ અને બીડીઈ, એક તો એડીઈ આપણો મેઇન જે ત્રિકોણ હતો ઈ, અને આ એડીઈ છેદમાં બીડીઈ એટલે કે આ ત્રિકોણ લીધો. જ્યારે આ ત્રિકોણની આ ત્રિકોણ હશે ત્યારે આ પાયા પરનો ત્રિકોણ આ છે, તો એ પાયા પરનો વેદ કયો છે, ઈ એન. તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈશું ત્યારે ઈ એન વેદવાળા જે સૂત્ર છે પહેલું એનો આપણે ઉપયોગ કરીશું. અને આ બાજુના જ્યારે ત્રિકોણની વાત કરીશું ત્યારે આ પાયા પરનો વેદ ડી એમ છે, તો ડી એમ વેદવાળું જે સૂત્ર હતું તેનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે આ ત્રિકોણની વાત કરવી છે, તો બીડી પાયા પરનો વેદ ઈ એન હોવાથી આપણે ત્રિકોણના ક્ષેત્રફળની જ્યારે વાત કરીશું એડીઈ વાળા ત્યારે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થીઓ હવે આપણે આ ગુણોત્તર ધ્યાનમાં લઈએ, એડીઈ છેદમાં બીડીઈ. તો એડીઈનું ક્ષેત્રફળવાળું જે સૂત્ર છે તે અહીં દર્શાવાયું છે, અને બીડીઈના ક્ષેત્રફળનું સૂત્ર આપણે આગળ મેળવ્યું તે અહીં દર્શાવવામાં આવેલ છે. અહીં એક બાબત આપણે ધ્યાનમાં લઈશું કે બીડીઈને અનુરૂપ જે પાયો છે તેનું સૂત્ર પ્રથમ છે, તો એડીઈનું ક્ષેત્રફળ માટે પ્રથમ સૂત્રનો જ ઉપયોગ કરીશું, જેથી અહીં કેન્સલ કરવામાં મદદરૂપ થશે. તો અહીં સમાન જે જોડીઓ છે તેને કેન્સલ કરીએ તો 1/2 કેન્સલ થશે, ઈ એન ઈ એન કેન્સલ થશે, તો બાકી રહેશે એડીના છેદમાં ડીબી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અહીં એડીઈના છેદમાં ડીઈસી બીજો જે ત્રિકોણ હતો તેને આપણે ધ્યાનમાં લઈએ. આ જે ત્રિકોણ છે તેને આપણે ધ્યાનમાં લઈએ, તો આ ત્રિકોણ માટે પાયો ડીએમ છે, તો ડીએમ વાળા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, તે એક બાબત આપણે ખાસ ધ્યાન લઈશું. તો અહીં એડીઈના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું અને અહીંયા ડીઈસીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ત્યારબાદ સમાન જોડીઓ છે તેને આપણે કેન્સલ આઉટ કરીશું, તો બાકી રહેશે એઈના છેદમાં ઈસી, તેને સમીકરણ નંબર 2 આપીએ. વિદ્યાર્થીઓ અહીં ત્રિકોણ બીડીઈ અને ડીઈસી એક જ પાયા ડીઈ પર અને બે સમાંતર બાજુઓ બીસી અને ડીઈ વચ્ચે આવેલ છે, એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. ચલો જોવા પ્રયત્ન કરીએ. અહીં
DE અને BC બે સમાંતર બાજુઓ છે તેની વચ્ચેના બે ત્રિકોણ ત્રિકોણ DBE અને ત્રિકોણ DCE બંને એની વચ્ચે છે અને એક જ પાયા પરના છે એટલે બંને જો આ એક વસ્તુ હંમેશા યાદ રાખીશું કે બે સમાંતર બાજુઓની વચ્ચે અને એક જ પાયા પરના ત્રિકોણના ક્ષેત્રફળ હંમેશા સમાન હોય છે તો ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC ના ક્ષેત્રફળ હંમેશા સમાન થશે તેથી આપણે અહીં લખી શકીએ કે એક જ પાયા પરના અને બે સમાંતર બાજુની વચ્ચે આવેલો હોવાથી તેના ત્રિકોણના ક્ષેત્રફળ સમક્ષેત્ર થશે એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે તો અહીં આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન દર્શાવવામાં આવેલ છે અહીં આગળ ત્રિકોણ નહીં દર્શાવીએ માત્ર BDE એટલે કે BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન દર્શાવેલ છે તેને આપણે સમીકરણ નંબર 3 આપીશું હવે BDE બરાબર DEC હોવાથી આપણે જો સમીકરણ 1 અને 2 ની અંદર કોઈ પણ એકની કિંમત આપણે મૂકી દઈએ ધારો કે BDE ની જગ્યાએ આપણે શું લખી શકશું હવે DEC તો અહીંયા DEC લખવામાં આવે તો ડાબી બાજુ બંનેમાં સમાન થઈ જશે તો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ આપણે સરખાવી શકીએ તો ડાબી બાજુ સમાન થાય જો આ BDE ની કિંમત DEC મૂકતા આપણે ડાબી બાજુ સમાન મળશે તેથી આપણે જમણી બાજુને સમાન દર્શાવી શકીએ તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC એવું દર્શાવી શકીએ અને આ વસ્તુ તો આપણે સાબિત કરવાની હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC તો વિદ્યાર્થીઓ આ પ્રમેયનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર વારંવાર કરવાનો થશે તો પ્રમેય પણ યાદ રાખીશું અને આપણે આ સૂત્ર પણ યાદ રાખીશું કે જ્યારે જ્યારે ત્રિકોણની અંદર કોઈ એક બાજુને સમાંતર એક રેખા દોરવામાં આવે તો આ ગુણોત્તર મળે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC તો આ ગુણોત્તર આપણે સાબિત કરેલ છે જેનો આપણે દાખલાઓની અંદર ડાયરેક્ટ ઉપયોગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે 4 પ્રમેય જોવાના છે આજના આ વિડિયોની અંદર આપણે આજે આ એક વિડિયો આજે આ એક પ્રમેય જોવા પ્રયત્ન કર્યો આવતીકાલે નેક્સ્ટ વિડિયોની અંદર બીજો પ્રમેય જોવા પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે આ પ્રમેય રફબુકમાં 2 વખત લખી પાકો કરવા પ્રયત્ન કરીશું ત્યારબાદ જ પાકી બુકમાં લખીશું તો આજનો આ પ્રમેય આપણે રફબુકમાં 2 વખત લખીશું અને પાકી બુકમાં 1 વખત લખીશું થેન્ક યુ